રાજકારણના રાગ દ્વેષનો કરુણ અંજામ. જૂનાગઢ પૂર્વ મેયરના પુત્રની ઘાતકી હત્યા. દલિત યુવાની હત્યાના પગલે દિવસભર વાતાવરણ તંગ. ફરિયાદ નોંધવામાં પોલીસ પ્રેશરમાં પરિવાર દ્વારા ફરિયાદ મુજબ એફઆઈઆર કરવાની માંગ. ના સંતોષતા મૃતદેહ સંભાળવાની સ્પષ્ટ ના. પોલીસ ભાજપના નેતાને બચાવવા કામ કરી રહી હોવાના પરિવારના સણસણતા આક્ષેપ. ફરિયાદ મુજબ એફઆઈઆર નોંધાવવામાં નહીં આવે તો પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી. જૂનાગઢ આજે બપોરના સુમારે બિલકા રોડ પર આવેલ દાતા મંચિલ વિસ્તારમાં રામનિવાસ પાસે પૂર્વ મેયરના પુત્રની અમુક શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હત્યા નિપજાવવામાં આવતા બનાવના પગલે પ્રથમ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે અને બાદમાં ફરિયાદ મુજબ એફઆઈઆર નોંધાવા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાના પગલે સમગ્ર શહેરમાં ચકચાર સાથે અજંપાભરી શાંતિનો માહોલ છવાયો હતો. બનાવની સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર સવારના આશરે 11:30 વાગ્યાની આસપાસના સુમારે જૂનાગઢના બિલખા રોડ પરના દાતર મંજીર વિસ્તારમાં રામનિવાસ પાસે જૂનાગઢ કોંગ્રેસના પૂર્વ મેયર અને આગેવાન લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની અમુક લોકો દ્વારા તીક્ષ્ણ હથિયારોથી અનેક ઘા મારી અને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. પરિવારને ગણતરીની સમયમાં આ બાબતમાં વાવડ મળતા પરિવાર તાબડતોડ બનાવ સ્થળે પહોંચ્યા હતા. ત્યાંથી ઘાયલ હાલતમાં ધર્મેશ પરમારને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર મળે તે પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. બનાવ અત્યારના પલટાતા પોલીસના રેન્જ આઈજી જૂનાગઢ એસપી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસની એ ડિવિઝન એલસીબી એસઓજી સહિતની ટીમો બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. હુમલો કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ હથિયારો પણ બનાવના સ્થળે જોવા મળ્યા હતા. મૃતક ધર્મેશ પરમારે પોતાના ટુ વ્હીલર પર જતા હતા ત્યારે જે હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવતા તેમના પોતાના વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી પડી ગયા હતા. આ દરમિયાન હથિયારાઓએ ઉપરાઉપરી તીક્ષ્ણ હથિયારોના ઘા મારતા તેમની ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. પોલીસે તાબડતોડ બનાવના સીસીટીવી ફૂટેજ હાથ વગા કરી તપાસ આરંભી હતી. ધર્મેશ પરમારની ઘાતકી હત્યા નિપજાવવામાં આવતા શહેરભરમાં આ સમાચારના પગલે ચકચાર વ્યાપી જવા પામ્યો છે અને ધર્મેશ પરમારનો ભાઈ રાવણ લાખાભાઈ પરમાર દ્વારા પોલીસને ફરિયાદ આપવામાં હતી કે આ ફરિયાદમાં સ્થાનિક ભાજપના આગેવાનો, ભાજપના મહિલા નગરસેવક અને નગરસેવકના પતિ સસરા દિયર તેમજ તેમના અન્ય સાગીરતો પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફરિયાદી દ્વારા જણાવ્યું હતું કે અમે જેમના પણ અમારી ફરિયાદમાં નામ ઉતાર્યા છે તે તમામ સામે ગત લોકસભાની ચૂંટણી વખતે અમારા ભાઈ સહિત પરિવાર પર ભાજપ તરફી મેદાનમાં મતદાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણને વશ ન થતાં અમારા ભાઈ ધર્મેશ તેમજ પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ અમારા ભાઈએ જે તે સમયે પોલીસને પણ આપી હતી, છતાં ભાજપના આગેવાનો હોય પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. બીજી તરફ અંગત સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી રહી છે કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધર્યા બાદ ઓળખાયેલા આરોપીઓમાંથી 3 જેટલા આરોપીઓને પણ હાથવગા કરી લીધા હોવાનું એક તબક્કે જાણકાર સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું હતું. શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. મારા ભાઈને તરિયા, તલવાર, ધારિયા, કુવાડિયું થી મારી નાખ્યો અને આ બાબતે અમે નામજોગ અરજી કરી હતી. 2 વર્ષ ત્યાં કરીએ છીએ કે ભાજપના નાગરિકો દુલાભાઈ, સોમાભાઈ બાડીઓ, એની ઘરવાળી, એના ઇન્સ્ટિટ્યુટરો ભાઈઓ 2 વર્ષથી અમને મારી નાખવાના પ્રયત્નમાં હતા. એ દરમિયાન ચૂંટણીઓમાં પણ અમારી પર હુમલા કર્યા. હાલની મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ, ફરાર હતો બાડીઓ, એ ડિવિઝનના પીઆઈ લઈને આવ્યા હતા અમારા અંબાજવા અને અમને પકડીને પૂરી દીધા અને આજે મારા ભાઈના જાનથી મારી નાખ્યો.
કલેક્ટર સાહેબને રજૂઆત કરી, અમારા બાપાનું હથિયાર પણ લઈ લીધું, અમારો સ્પેશિયલ રક્ષણ હતું અમારા બાપુ, એક જ બંદૂક હતી એ પણ રદ કરી નાખી. અમે રજૂઆત કરી છે, અમારું રક્ષણ 2 વર્ષ થયા કેન્સલ કરી નાખ્યું. અપીલમાં ગયા છે, 1.5 વર્ષ થયા અપીલમાં ગયા, અમને અમારું રક્ષણ નથી આપ્યું. અમે અવારનવાર અરજી કરીએ છીએ, અમને રક્ષણ આપો, રક્ષણ આપવા માટે આજ પોલીસની મીઠે નજરથી ભાજપના બુટલેગરો અમારા ભાઈને મારી નાખ્યો. આગળ શું કરશો? પોલીસ અને સરકારને તંત્ર શું કરે એ અમે જોઈએ છીએ. જ્યાં સુધી અમને અમારું રક્ષણ નહીં મળે, અમારા હથિયારો નહીં મળે, ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં. અને સરકાર પાસે અપીલ છે કે આવા ભાજપના આવા ભૂમાફિયાઓ રાખેલ છે, દારૂ ગાંજા ચરસ અને હજારો વ્યક્તિના મકાનો ચટી લીધા છે અંબેડકરનગરમાં બોલ્ડિંગ વાસમાં, કલેક્ટર સાહેબની તપાસ કરે. અને આના ભેગા જેટલા પણ ભાજપના મોટા મોટા પદાધિકારીઓ છે, અશોક ભટ્ટ છે, આજે ચુરાસીમાં પણ આવીને ઇશારા આ બધા ઘણા કામ થયા છે, કેમ કે કેન્દ્રીય મિનિસ્ટરો છે બધા. અમે ઘણી ફેરે રજૂઆત કરી છે, તેમ છતાંય ભાજપ સરકાર કે જૂનાગઢની પોલીસ કાંઈ કરતી નથી. અને અમને ન્યાય નહીં મળે તો અમે છેલ્લે આત્મવિલોપન કરશું અમારા પરિવાર સાથે. અમને કાયદા માથે પૂરેપૂરો વિશ્વાસ છે.